જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સુવર્ણ વિદ્યુત દર્શક ઇલેક્ટ્રોસ્કોપ કઈ રીતે કાર્ય કરે છે અને તેની બનાવટ આપણે ઘરે કેવી રીતે કરી શકીએ તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો સુવર્ણ વર્ક વિદ્યુત દર્શક એટલે કે ઇલેક્ટ્રોસ્કોપ એ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભારનો જથ્થો અથવા વિદ્યુત ભાર કયા પ્રકારનો છે તે જાણી શકાય તેવું એક યંત્ર છે. સુવર્ણ વર્ક વિદ્યુત દર્શક યંત્ર બનાવવા માટે પ્રાયોગિક ધોરણે વૈજ્ઞાનિક અભિગમથી જે બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્ર છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે, કે જેની અંદર આપણે એક કાચની પેટી લીધી છે, તેના ઉપર એક હોલ કરી તેમાં એક એરટાઇટ રબર આપણે ફિટ કર્યું છે, ત્યારબાદ 20 સેમી લંબાઈનો એક વાહક તાર, કોપરનો, એલ્યુમિનિયમનો કે કોઈ પણ, અને તેના છેડે બે સોનાની વરખ એટલે કે ગોલ્ડ લીફ આપણે લટકાવ્યા છે. હવે પ્લાસ્ટિકના સળિયાને ઊન વડે આપણે રબિંગ કરીશું અને રબિંગ કર્યા બાદ જ્યારે આપણે પ્લાસ્ટિકના સળિયાને આ ગોળાકાર કરેલા ભાગની નજીક લાવીએ છીએ તો આપણે જાણીએ છીએ કે આ જે વાહક સળિયો છે તેના પરથી વિદ્યુત ભાર વહન પામી ક્યાં જશે? ગોલ્ડ લીવ પર આવશે. હવે આ ગોલ્ડ લીવ પર સજાતીય વિદ્યુત ભાર હોવાના કારણે તેમની વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણના લીધે તેઓ એકબીજાથી કેવી જશે? દૂર જશે. આના પરથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈક વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયો છે. તો વિદ્યુતનો જથ્થાનું પ્રમાણ આ બે પટ્ટીઓ કેટલી દૂર જાય છે તેના પર આધાર રાખે છે. ગોલ્ડ લીવની પટ્ટીઓ એકબીજાથી કેટલી દૂર જાય છે જેના આધારે આપણે વિદ્યુત ભારના જથ્થાનું પ્રમાણ નક્કી કરી શકીએ છીએ. હવે આવું સૂક્ષ્મદર્શક યંત્ર આપણા ઘરે પ્રાયોગિક રીતે એક પ્રવૃત્તિ કરી આપણે બનાવી શકીએ એ માટેની પણ એક આકૃતિ અહીંયા તમને બતાવી છે. ઘરે તમે આ પ્રવૃત્તિ ચોક્કસ કરશો. તો સૌપ્રથમ આપણે એક પ્લાસ્ટિકની બોટલ લઈશું. આ પ્લાસ્ટિકના બોટલની અંદર આપેલા બૂચની અંદર આપણે હોલ કરીશું. ત્યારબાદ 20 સેમી લંબાઈનો કોપરનો કે એલ્યુમિનિયમનો આપણે તાર લઈશું, જેનો ઉપરનો ભાગ આવી વર્તુળાકાર રિંગ સ્વરૂપે આપણે વાળી દઈશું અને નીચેનો ભાગ આવો નાનકડા હૂક જેવો બનાવીશું. ત્યારબાદ બે કાગળની કે પ્લાસ્ટિકની પટ્ટીઓ આપણે લઈશું. આ બે પટ્ટીઓને આ હૂકની અંદર આપણે શું કરીશું? ઓરવી દઈશું. ત્યારબાદ એને આ રીતે લટકાવ્યા બાદ કોઈ જગ્યાએ ટચ ન થાય તેનું આપણે ધ્યાન રાખીશું અને આ પ્રયોગ હંમેશા શુષ્ક વાતાવરણ એટલે કે ડ્રાય એટમોસ્ફિયરમાં કરવા, કારણ કે જો વાતાવરણ ભેજયુક્ત હશે તો વિદ્યુત ભાર લીક થવાનો ચાન્સ રહેશે. અત્યારનો સમય ખરેખર યોગ્ય છે, તમે આ પ્રવૃત્તિ ઘરે બેસી કરી શકો છો. પ્લાસ્ટિકના સળિયાને ઊન વડે રબિંગ કરો અથવા તો તમારી પાસે કોઈ પીવીસી પાઇપ હોય એ પીવીસી પાઇપને ઊન વડે શું કરો? રબિંગ કરો અને રબિંગ કર્યા બાદ આ વર્તુળાકાર રિંગની નજીક તમે લાવો તો તમે જોશો કે જે ઘટના આમાં બનતી હતી એવી જ ઘટના અહીંયા પણ તમને જોવા મળશે. હવે આ પ્રયોગની કાર્યવાહી સમજવા માટે આપણે ડાયરેક્ટ પણ એક પ્રયોગ કરી શકીએ છીએ કે આપણે 20 સેમી લાંબી એક કાગળની આવી ચિપ્સ લઈશું અને આ કાગળની ચિપ્સ પર આપણે ઇસ્ત્રી કરીશું, એટલે કે જે પ્રેસ કરીએ છીએ એના મદદથી આપણે એને પ્રેસ કરી રબિંગ કરીશું. ત્યારબાદ તેને આ રીતે વાળી દઈશું તો તમે જોશો કે તેમના વચ્ચે પણ અપાકર્ષણ થશે. આ ચપટીને તમારા હાથમાં રાખવાની છે તો અહીંયા પણ બધી જગ્યાએ વિદ્યુત ભાર સમાન વિદ્યુત ભાર વિતરિત થવાના પરિણામે તેમની વચ્ચે તમને અપાકર્ષણ જોવા મળશે. આમ ઇલેક્ટ્રોસ્કોપ એક એવી ડિવાઇસ છે કે જેના મદદથી આપણે વિદ્યુત ભાર કયા પ્રકારનો છે તે પણ નક્કી કરી શકીએ છીએ અને વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે એ પણ આપણે નક્કી કરી શકીએ. દાખલા તરીકે હવે વિદ્યુત ભાર કયા પ્રકારનો છે નક્કી કરવો છે તો આપણે આ પ્લાસ્ટિકના રોડ વડે આને ઋણ વિસ્ભારિત કરી દીધી, કારણ કે અહીંયાથી જેટલો વિસ્ભાર હતો એ સળિયા મારફતે ક્યાં આવી ગયો? આ ગોલ્ડ લીવ પર આવી ગયો, એટલે આના પણ ઋણ વિસ્ભાર છે. હવે આપણે બીજી કોઈ વસ્તુ લઈએ અને એને પણ રબિંગ કરીને જ્યારે આ રિંગની નજીક લાવીએ
જો આ પટ્ટી વચ્ચેનું પ્રમાણ માપમાં વધારો થાય તો એનો મતલબ એ થયો કે જે પ્લાસ્ટિકના સળિયા વડે જે ઋણ વીજભાર આવ્યો હતો એ ઋણ વીજભારમાં શું થયો? વધારો થયો. એટલે કે હવે આપણે આપેલા અજ્ઞાત પદાર્થનો જે વીજભાર હતો એ વીજભાર કયો હોવો જોઈએ? ઋણ હોવો જોઈએ. અથવા બીજી કોઈ રીતે આપણે એમ કરીએ કે બીજો કોઈ અજ્ઞાત સળિયાને આપણે અજ્ઞાત વસ્તુઓ વડે ઘસી નાખી અને ઘસ્યા પછી જો આપણે આની નજીક લાવીએ અને જો આ ગોળલી આ રીતે એકબીજાની નજીક આવતી જાય એનો અર્થ એ થયો કે અહીંયાથી વીજભાર જે ટ્રાન્સફર થયો એ કયો વીજભાર હતો? ધન વીજભાર હતો. ખરેખર ધન વીજભાર ટ્રાન્સફર તો ન થાય, ધન વીજભાર ત્યાંનો ત્યાં હોય, પરંતુ અહીંનો ઋણ વીજભાર આ સળિયા પર જે આપણે ધન વીજભાર સળિયો લીધો હતો ત્યાં ગયો. એનો અર્થ એ થયો કે જો પટ્ટીઓ સુકડાતી જાય, ઋણ વીજભારી પટ્ટીઓ સુકડાતી જાય, એકબીજાની નજીક આવતી જાય, તો એનો અર્થ એ થયો કે આપણે જે કંઈક બી સળિયો લીધો છે તેના પર ધન વીજભાર હોવો જોઈએ. અને જો પહેલા કરતા આ જે ઋણ વીજભારિત કરેલી જે ગોલ્ડ લિંક્સ હતી જો એકબીજાથી દૂર જાય તો એનો અર્થ એ થયો કે તેનામાં ઋણ વીજભારનો વધારો થયો છે. આ રીતે આપણે પદાર્થ પર કયો વીજભાર છે તે પણ નક્કી કરી શકીએ. આમ ઇલેક્ટ્રોસ્કોપ એક એવી ડિવાઇસ છે કે જેની મદદથી આપણે પદાર્થ પરનો વિદ્યુત ભાર કયા પ્રકારનો છે અને એના વિસ્તરણના આધારે તેમાં કેટલો જથ્થો છે તે જાણી શકીએ. માય ડિયર સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોસ્કોપ ડિવાઇસ એ ખૂબ જ અગત્યની વાત છે. તમે એને સારી રીતે લર્ન કરજો, પરીક્ષામાં પૂછી શકાય તેવો અગત્યનો પ્રશ્ન છે. જય હિન્દ, બધા.